जूनागढ़ जिलानी पांचेय विधानसभा बैठकनी मतगणतरी जूनागढ़ कृषि यूनिवर्सिटीनी इजनेर अने टेक्नोलॉजी कॉलेज में आज सवारे 8ના रोज वहेली सवारथी शांतिपूर्ण माहौल में शुरू थई हती। पोस्टल बेलेट बाद ईवीएम बेलेटनी गणतरी कराई हती। आम चुस्त सुरक्षा बंदोबस्त वच्चे सुचारू रीते मतगणतरी पूर्ण थई हती। जनरल ऑब्जर्वेसर श्री तथा जिला चूंटणी अधिकारी श्रीना मार्गदर्शन तथा चूंटणी अधिकारी श्रीओना संकलन में कृषि इंजीनियरी और टेक्नोलॉजी कॉलेज में चुस्त पोलिस बंदोबस्त वच्चे शांतिपूर्ण मतगणतरी संपन्न थई हती। आ तके जिला चूंटणी अधिकारीए वहेली सवारे मतगणतरी मथकनी मुलाकात लई जरूरी मार्गदर्शन आप्युं हतुं। जिलानी पांचेय विधानसभा बैठकोनी अलग अलग हॉल में मतगणतरी करवामां आवी हती, जेमां चूंटणी स्टाफ तथा चुस्त पोलिस बंदोबस्त वच्चे मतगणतरी हाथ धराई हती। कर्मचारीओ द्वारा राउंड प्रमाणे मतदानना आंकड़ा जाहेर करवामां आवता हता। सवारथी ज कृषि यूनिवर्सिटीमां दरेक बैठकना उम्मीदवारो सहित कार्यकरो साथे जनमेदनी उमटी पड़ी हती। कलाके कलाके बहार पड़ता आंकड़ामां क्यारेक भाजप तो क्यारेक कोंग्रेस आगळ तो क्यारेक अन्य पक्ष અને આમ આદમી પાર્ટી કસોકસ ચાલતી હોવાથી ભારે રહસ્યના તાણાવાણા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજના 5 વાગ્યે મતગણતરી પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લાની 5 બેઠકોમાં કેશોદ અને માંગરોળ માળિયા તેમજ જૂનાગઢમાં બીજેપીનો વિજય થયો હતો। આ ઉપરાંત વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને માણાવદરમાં કોંગ્રેસનો વિજય થયો હતો। આમ જૂનાગઢ જિલ્લાની તમામ 5 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। અહીં ભાજપને 3 અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને 1-1 બેઠક મળી છે। ખાસ મહત્વનું એ છે કે 2017માં કોંગ્રેસને અહીં 4 બેઠક મળી હતી, મતલબ કે આ વખતે કોંગ્રેસને 3 બેઠકનું નુકસાન થયું છે। આમ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જવાહર ચાવડાની પેટા ચૂંટણીમાં જીત થઈ હતી, પરંતુ વિધાનસભા માણાવદર બેઠકની સામાન્ય ચૂંટણીમાં જવાહરભાઈ ચાવડાએ હારનો સામનો કરવો પડ્યો છે। કોંગ્રેસના અરવિંદભાઈ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા છે, જ્યારે વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રીબડિયાને હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીએ હર્ષદભાઈને હાર આપી છે। આમ 3 બેઠક પર ભાજપની જીત, તેમાં કેશોદ બેઠક પર દેવાભાઈ માલમ, જૂનાગઢ બેઠક પર સંજય કોરડિયા અને ભાંગરોળ બેઠક પર ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયાની જીત થઈ ચૂકી છે। આમ 5 બેઠક પર સરેરાશ 59.54% મતદાન થયું હતું। આ રીતે જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર કુલ 12,72,356 મતદારો નોંધાયેલા છે, જેમાંના 7,57,498 મતદારોએ 1 ડિસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લાની 5 બેઠક પર સરેરાશ મતદાનની વાત કરીએ તો 2017ની સરખામણીએ 2022માં 3.61% ઓછું મતદાન નોંધાયું છે। 2017માં જિલ્લામાં સરેરાશ 63.15% મતદાન નોંધાયું હતું અને 2022માં 59.54% સરેરાશ મતદાન નોંધાયું છે। સ્વાભાવિક છે અને આજે જૂનાગઢના મતદારોને મને જે મત આપ્યા છે એને આભાર માનું છું। બાપા હારના કાળનો મેઇન ક્યાં કરશો? 2017માં વિજેતા થયા હતા, નરેન્દ્ર મોદીને 30 વર્ષનું શાસન તોડ્યું હતું, બાપા શું કહે છે? આજે 5 વર્ષ પછી લોકોની સેવા કરી, કોઈ એવું કામ નહોતું કર્યું કે મતદારોને પસ્તાવો થાય, છતાં આ નિર્ણય આવ્યો છે એ માથે ચડાવું છું। ઓકે બાપા।